નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિશેષ દિવસ હોય એટલે વિશેષ ચર્ચા હોય, અને 17 જૂન એટલે કે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે. યસ, પપ્પાઓનો આ દિવસ છે, પિતાઓનો આ દિવસ છે, અને આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ફાધર્સ ડેની. અને કહેવાય છે કે પિતા દરેક બાળક માટે એનું રોલ મોડેલ હોય છે. પિતા એક એના માટે હીરો જ નહીં પરંતુ સુપર હીરો હોય છે, આઇડલ હોય છે પિતા. અને આ રીતે જ્યારે ફાધર્સ ઇન્ટરનેશનલ ફાધર્સ ડેનું સેલિબ્રેશન છે દુનિયાભરમાં થઈ રહ્યું છે, ભારતમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં એક સમય હતો કે રોજે પપ્પાને અને મમ્મીને પગે લાગતા હતા, હવે આજના દિવસ પૂરતું તો ચોક્કસ પપ્પાને પગે લાગશે. સંતાનો 364 દિવસ કદાચ સમય નહીં હોય, જે ગેપ પડતો જાય છે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે, અને એને જ લઈને કદાચ હવે આ સેલિબ્રેશન કરવું પણ જરૂરી થયું છે. કહેવાય છે કે એક દીકરી હોય તો પિતા સાથે એનું બોન્ડિંગ કંઈક અલગ હોય છે, અને દીકરો હોય તો માતા સાથે બોન્ડિંગ અલગ હોય છે. એકચ્યુઅલી એવું હોય છે કે મમ્મીનું અને દીકરીનું એક કોમ્બિનેશન હોવું જોઈએ, અને દીકરાનું અને ફાધરનું હોવું જોઈએ. એવું રહ્યું નથી, એની પાછળનું કારણ શું? એ કારણો બુદ્ધિજીવીઓ આજે પણ નથી શોધી શક્યા, પરંતુ આ વાત 100% સાચી છે. આજે હું આપનો ઇન્ટ્રો કરાવીશ, વાત કરીશું એક એવા ફાધર્સને ડોટર્સની, એક એવા પાપાને દીકરીની, કે જે દીકરી સ્ટેટ ગોલ્ડ મેડાલિસ્ટ તો છે જ પરંતુ નેશનલ લેવલે પણ એણે મેડલ મેળવ્યો છે સ્વિમિંગમાં. સ્વિમિંગમાં બહુ જ ચેમ્પિયન છે, અને સાથે જ એને ઘણી બધી ફૂટબોલ સાથે ઘણી બધી સ્પોર્ટ્સ જે ગેમ છે એની સાથે એને લગાવ છે. એવી પ્રિશા રાવ અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, અને એમના ફાધર એવા ઉત્તેજ રાવ ઉપસ્થિત છે. ઉત્તેજી આપનું પણ સ્વાગત છે, પ્રિશા આપનું પણ સ્વાગત છે. પ્રિશા, પહેલાં જ મેં કહ્યું કે દરેક દીકરીને પિતા એનો રોલ મોડેલ હોય છે, પિતા એનો હીરો નહીં સુપર હીરો હોય છે. ઇન્ટરનેશનલ ફાધર્સ ડે જ્યારે આ સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે પ્રિશા માટે એના પપ્પા શું છે? મારા માટે બી મારા પપ્પા એક રોલ મોડેલ છે, અને એ મને બહુ જ સપોર્ટ કરતા હોય છે. તો મારે ખાલી એવું છે કે મારે એક લાઈક નેશનલમાં ગોલ્ડ મેડલ આવે તો હું એમને ડેડિકેટ કરીશ, કારણ કે મારા પાછળ બહુ જ ટાઈમ એમનો મારા માટે આપ્યો છે, ખૂબ મહેનત કરી છે તમારી પાછળ. યસ, અને જ્યારે હવે નેશનલ મેડલ લેવાનું એક સપનું છે, પરંતુ સ્ટેટ મેડલ પણ આપે એમ મેળવ્યો છે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિકમાં પણ આપનું જવાનું સપનું છે એક, તો આપ શું માનો છો કે હજુ પણ પિતાનો સપોર્ટ, પિતાની લાગણી, આ બધું જ તમે ઈચ્છો છો કે પિતા હર હંમેશા તમારી સાથે રહે? હા, ઇનફેક્ટ એ મારા લકી ચાર્મ છે. કેટલા ટાઈમ માટે મારે લાઈક નેશનલ્સમાં જ એવું થયું હતું કે મારા ઇવેન્ટ પહેલાં એ બાર ગામ હતા, ડાયરેક્ટ ત્યાં આવ્યા અને મારી ઇવેન્ટ 5 મિનિટ પહેલાં જ એ પહોંચ્યા અને મને નેશનલમાં મેડલ મળ્યો. અચ્છા, એટલે આપના લખી છે આમ પણ છે, એટલે આ તો સોનામાં સુગંધ ભળી કે આ આપના આઇડલ પણ છે, આપના હીરો પણ છે, સુપર હીરો છે, લખી છે આમ પણ છે. પણ એવું કહેવાય છે, એ વાત સાચી પ્રેશા, કે મમ્મી કરતાં પપ્પા જોડે દીકરીનું ટ્યુનિંગ વધારે હોય છે, મમ્મી સાથે ઓછું હોય? એક્ચ્યુઅલ તો પ્રિશાનું શું કહેવું છે બાબત? હા, અને એની પાછળનું કારણ શું? કારણ કે બુદ્ધિજીવીઓને ખબર નથી. હવે એ જવાબ મારે તમારી પાસેથી લેવો છે કે એવું કેમ કે ડેડી સાથે આટલું ટ્યુનિંગ, પપ્પા સાથે ટ્યુનિંગ, મમ્મી સાથે નહીં? મમ્મી સમજતી હોય છે વાતો, પણ પપ્પાને કોઈ બી કામ કરાવો હોય કે કોઈ વસ્તુ જોઈતી હોય તો એમને કહી દો તો એ આમ ઇમોશનલ બ્લેકમેલ કરીને તો માની જાય છે. એટલે હકથી તમે પપ્પાને કહી શકો છો કે પપ્પા મારે આ જોઈએ છે, પપ્પા મારે આ લાવવાનું છે, તમારે હાજર રહેવાનું છે, તો પપ્પા કરતા હોય છે, અને એટલા માટે ટ્યુનિંગ વધારે છે. મમ્મી કદાચ તમને સમજાવી દે, અથવા મમ્મી કદાચ તમને મતલબ સમજાવીને એમ કે હું નહીં આવી શકું, અથવા પ્રિશા તારું કામ તારે જાતે કરવું પડશે. પપ્પા એવું નથી કરતા, તો એને જ લઈને સુપર હીરો છે કે એને જ લઈને કદાચ? યસ, એક્ઝેક્ટલી. ઉત્તેજ રાવ, કહેવાય કે દીકરી હોય ને, દીકરી એટલે ગમે તેવો મરદ મુછાળો માણસ હોય ને, એની પણ ગરદન નીચી હોય છે. અને બીજી એક વસ્તુ, આજના જમાનામાં દીકરી હોય ને એટલે ગર્વની બાબત છે. પહેલાં એવું હતું કે દીકરી સાપનો ભારો છે, દીકરી છે તો ટેન્શન આવી જતું હતું. મેં જાણ્યું છે કે આપની એક જ દીકરી છે, અને મેં કહ્યું એમ કે અત્યારે એક પિતા તરીકે, ઇન્ટરનેશનલ ફાધર્સ ડે છે ત્યારે એક પિતા તરીકે આપ શું લાગણી અનુભવો છો? પહેલાં તમારે એ પૂછવું છે. મારા માટે તો પહેલેથી અમારે એકચ્યુઅલી, મેં તો કોઈ દિવસ એવું, અમે જે રીતે અમે મોટા થયા છે, અમે મારા માટે તો દીકરી કે સન કે દીકરા એવું કંઈ અમારે, મને તો પહેલેથી એવું કંઈ હતું જ નહીં. એટલે ઇટ વોઝ લાઈક ફોર મી, પહેલેથી જ મને હતું કે મને તો ડોટર જોઈએ છે. અચ્છા. અને
ઘણા લોકો કહેતા છે કે પેરેન્ટ્સને હંમેશા એક સન જોઈતું હોય, પણ ફોર મી માય ડોટર ઇઝ માય સન. બરાબર. અને હું તો એવું માનું છું કે શી વિલ બી વિથ મી ફોર માય એન્ટાયર લાઈફ. એટલે એવું મેં કોઈ દિવસ વિચાર્યું બી નથી. અમે મારું કદાચ એવું અપગ્રેડિંગ મારું થિંકિંગ પહેલેથી એવું હતું કે ડોટર ઇઝ ઓલવેઝ વિથ અસ. અને મને તો પહેલેથી જ હું બહુ જ હેપી હતો જ્યારે પ્રિશા વોઝ બોર્ન, કે મેં કીધું હવે મારો એક છે કે ભાઈ આ મારી ડોટરને મારે એઝ અ ચાઇલ્ડ મારે મોટી કરવાની છે અને શી ઇઝ ઓલ માય લાઈફ. બિલકુલ. દીકરી હોય ને દીકરી, ત્યારે આપણે જીવનમાં આપણા કામ જે નથી કર્યા અથવા જે નથી મેળવ્યું આપણે જીવનમાં, અને દીકરી એમ કહેતી હોય કે પપ્પા મારે આ જોઈએ, હમણાં જ પ્રિશાએ કહ્યું પપ્પા મારે આ જોઈશે જ, મારે આ જરૂર છે, આ છે તે છે, લાગે છે કે પિતા તરીકે ક્યારેક આપણને એમ થાય કે નહીં બોસ કરવું જ પડશે આ કામ, તો મારી દીકરી માટે મારે કરવું જ પડશે. પછી એ કામ તમારે ઘણી બધી મહેનતનું હોય, ટેન્શનનું હોય, ચિંતાનું હોય, એક બાજુ બિઝનેસ છે, બિઝનેસનું કામ છોડીને પણ પ્રિશાએ આ કહ્યું છે અથવા દીકરીએ આ કહ્યું છે, સાંજે મારે આ લઈ જ જવું પડશે, એના માટે આ કરવું જ પડશે, ઘણી વાર આવા પ્રસંગો બન્યા હશે. રેગ્યુલરલી આમાં ઇવન સ્કૂલમાં એ લોકોના પ્રોજેક્ટ્સ થાય એટલે પ્રિશાનો ફોન આવે કે પપ્પા મારે આજે આ પ્રોજેક્ટ કરવાનું છે અને મારે આ જોઈએ છે. એટલે પહેલાં તો હું એને એ વખતે તો ગુસ્સામાં કામમાં હોઉં, મિડલ ઓફ માય વર્ક, અને સડલી આનો ફોન આવે એટલે એને પહેલાં તો ત્યાં જ ખખડાઈ નાખું. એટલે કે તને કંઈક ખ્યાલ છે કે હું કામમાં છું, કામ મૂકીને આ બધું કામ કરું, તારા પ્રોજેક્ટો સ્કૂલના, મારે શેના માટે કરવાના, યુ સ્ટડીને આગળ, યુ નો. પણ પછી ફોન મૂકું છું ને એમાં તરત જ મારું પેલું કમ્પેર, મેં કીધું આ ચલો કામ તો રોજ થાય છે. એટલે પછી 15 મિનિટમાં ઓબ્વિયસલી બધું કામ મૂકીને, કામ ઘણી વખત એવું થાય છે કે કામ મૂકીને એનું કામ પહેલાં પ્રોજેક્ટ હાથમાં લો. એટલે એ પેલું કે ફાધરનું એક અંદરથી આવી જાય છે કે નહીં, ડોટર માટે પહેલાં કામ તો રોજ થાય છે, થતું આવશે, બટ મારે એના માટે કરવાનું છે. ઘરે પછી એન્ડ ઓફ ધ ડે પાછો ઘરે જઈને એને એ બી કહું કે તને ખબર છે તારા માટે આ બધું કામ મૂકીને મેં આ કર્યું તે કર્યું, કચકચ કરું, બટ એન્ડમાં એના માટે મારે કામ તો કરવાનું જ છે. અને મને ઘણી વખત એવું થતું બી હોય છે કે આ મને ઇમોશનલી બી મને કે બ્લેકમેલ કરી દે, આ કરવાનું છે, મારે આ જોઈએ છે, હું ના પાડી દઉં, પણ એન્ડમાં તો અને બ્લેકમેલ થવું છે, ગમે છે, છતાંય ઉપરથી કડકાઈ પણ બતાવી છે, આ જ કદાચ ફાધરનો સ્વભાવ છે, સવાલ જ નથી. અચ્છા, સ્વિમિંગમાં જ્યારે એને સ્ટેટ લેવલનો મેડલ મળ્યો છે, નેશનલ લેવલનો મેડલ મળ્યો છે, તમને પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હશે, કેવી રીતે આને સપોર્ટ કર્યો અથવા તમારું માઇન્ડ સ્પોર્ટ્સમાં હતું કે કેમ, તમને ઇન્ટરેસ્ટ હતો કે કેમ? મને પહેલેથી મારા ફેમિલીમાં, મેં ઇવન જ્યારે બોર્ન થઈ એટલે મારે તો એક હતું જ, હું પોતે ફૂટબોલ રમતો, ક્રિકેટ રમતો અને માર્શલ આર્ટ્સમાં, કરાટેમાં, એટલે મને પહેલેથી જ મેં મારી વાઇફને કીધું હતું કે આ છોકરી જ્યારે બી થોડીક રમવાનું ચાલુ કરે કે વોટ આઈ મીન મોટી થાય ચાલવાનું ચાલુ કરે રાધર, મારે એને કોઈક એક સ્પોર્ટ તો મારે રમાડવી છે, નોટ ફોર એની અધર રીઝન, પણ કે આજે ઇવન ફિઝિકલ ફિટનેસ માટે સ્પોર્ટ બહુ જરૂરી છે. અને આજના લાઈફમાં આપણી લાઈફ જ એવી ગેજેટ્સ ઉપર ડિપેન્ડ થાય છે, તમે કાં મોબાઈલ ઉપર હશો કે કમ્પ્યુટર ઉપર હશો, લેપટોપ કે યુનો આઈપેડ ને બધું. એટલે મેં જોયું છે અમારી સોસાયટીમાં બી છોકરાઓ કોઈ હાર્ડલી કશું રમતા હોય છે, મારે એમને કહેવું પડે છે કે ભાઈ તમે રમતા કેમ નથી, યુનો. તો એટલે પહેલેથી નક્કી હતું કે ગમે તે એને જે સ્પોર્ટ ગમે. પ્રિશાને ક્યારેક જોઈ હશે મોબાઈલમાં, કદાચ ઇન્વોલ્વ હશે, ક્યાંક સિરિયલ જોતી હશે ટીવી, પ્રિશાને પણ જોઈ હશે ને સોસાયટીના છોકરાઓને જોયા તો? હા, એટલે એ વખતે શું ફીલ થતું? હા ના, એટલે હું ઇનફેક્ટ સોસાયટીના છોકરાઓને, એક ટાઈમ એવો હતો જ્યારે પ્રિશા બહુ નાની હતી એટલે છોકરાઓને બોલાવીને હું એમને કહું કે તમે આ શું આખો દિવસ મોબાઈલ ઉપર કે કંઈક રમો, યુનો, ક્રિકેટ રમો, કંઈ બી રમો, ગિલ્લી ડંડા રમો, એનીથિંગ, બટ થોડુંક એક ફિઝિકલ એક્ટિવિટી, બીકોઝ અત્યારે એમને કદાચ નહીં ખ્યાલ આવે પણ ફ્યુચરમાં એમને એમના ફિટનેસ લેવલને, આજકાલ તો શું છે કે હવે તમે કામે લાગી જશો એટલે બસ આ જ લાઈફ છે, કમ્પ્યુટર્સ. એટલે ટેકનોલોજી છે, એનો બી એક ફાયદો છે, પણ એવું નહીં કે તમે તમારી આખી લાઈફ તમારું રૂલ કરે ટેકનોલોજી, એમાં હું નથી સમજતો. આ તો જનરલ વાત થઈ, પ્રિશા માટે પણ કદાચ આ જ નેચર હશે. હા, હું એને પ્રિશાને તો પહેલેથી હું એમ કહી શકું કે મેં એને ફોર્સ કર્યો છે અમુક વખતે તો, બટ અત્યારે હવે
એ ઘરમાં 5 મિનિટ બેસી નથી શકતી, કારણ કે એને એમ જોઈએ એક ફિઝિકલ એક્ટિવિટી જોઈએ. યસ, કે ભાઈ યુ નો પપ્પા ચલો સ્વિમિંગ કરવા જઈએ, અમે કંઈક ફ્રી પડીએ તો સવારે આજે સ્વિમિંગ નથી તો સાયકલિંગ કરવાની જગ્યા. અમારું જે બોન્ડિંગ જે થાય છે ને એ બધું સ્પોર્ટ રિલેટેડ જ થાય છે. યસ, ગાર્ડનમાં અમે ગોટીલા ગાર્ડનમાં અમે સવારે દોડવા જતા રહીએ, કોઈક દિવસ ફૂટબોલ રમી નાખીએ, એક ગેમ 35 મિનિટ 40 મિનિટ, કારણ કે હવે હું એટલું બધું નથી રમી શકતો. બટ થિંગ ઇઝ સ્પોર્ટ અમને બધાને બાઇન્ડ બહુ જલ્દી કર્યા છે, એટલે અમારું બધું આઈ થિંક સ્પોર્ટ્સ રિલેટેડ છે. સમ અધર વે કોઈ દોડવા જાઓ, સાયકલિંગ કરવા જાઓ, ફૂટબોલ કરો કે ફૂટબોલ મેચ જોવા જાઓ. અમે વચ્ચે ગયા વર્ષે યુરો કપ જોવા ફ્રાન્સ ગયા હતા, એક પેલી ફૂટબોલ મેચ જોવા માટે જે, એટલે મને તો સ્પોર્ટ્સે બહુ જ બાઇન્ડિંગ અમારી ફેમિલી લાઈફમાં આપેલું છે. પ્રિશા, ક્યારેક મોબાઈલ લઈને બેઠા હશો અને એમનો જે સ્વભાવ કહ્યું ને સોસાયટીના છોકરાઓને બોલાવીને કહેતા હશે, ક્યારેક આપ સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો ત્યારે પિતા છે ને આમ ભલે કડક હોય કે ઉપરથી એકદમ સ્ટ્રીક હોય કે તું યાર તને ખબર નથી પડતી કયું એમ હું મારા કામમાં આવું છું, તું મારી પાસે આ ઓર્ડર કરે છે, આ માંગણી કરે છે, ક્યારેક એવું બન્યું હશે કે ક્યારેક તમને ખખડાવ્યા પણ હોય, ક્યારેક એમ થયું કે યાર પપ્પા બહુ જ ગુસ્સો કરે છે, એવો પ્રસંગ પણ જીવનમાં બન્યો હશે? રોજે શું બને છે એમનું રોજનું છે કે હવે ફોકસ કરવાનું છે, હવે 11 ચાલુ થાય છે, સ્વિમિંગ કરવાનું છે અને ફોન સાઈડમાં મૂકી દેવાનું, અને પછી રોજ રોજ એ જ વાત સવારથી લઈને સાંજ સુધી એ જ ચાલતું હોય કે વેટ ઓછો કરવાનો છે અને ફોકસ કરવાનું છે અને આગળ વધવાનું છે. તો હવે રોજ રોજ સાંભળીને હું સાચે પાકી ગઈ છું. પાકી ગઈ છે તો ક્યારેક એમ થતું હોય ને યાર બહુ જ ડેડી તો મને બહુ જ ડિસ્ટર્બ કરે, બહુ જ ખખડાવે છે, પછી મમ્મીને ફરિયાદ કરવાની શું કરવાનું? હા હા, એ તો મમ્મી સમજી જાય છે, હું સ્માઈલ કરતી હોય તો મમ્મી સમજી જાય. એટલે મમ્મી તમને સપોર્ટ કરે કે એમને સપોર્ટ કરે? મને મને તો પણ બોન્ડિંગ વધારે પપ્પા જોડે, એવું કેમ? ખબર નથી એનો જવાબ જ નથી. પપ્પા પેમ્પર થોડીક વાર કરતા હોય છે, મમ્મી નથી કરતી. મમ્મી પેમ્પર ના કરે, મમ્મી વધારે સપોર્ટ ના કરે, પણ સપોર્ટ કરે. રાઈટ, એ પપ્પાની બાબતમાં, બીજી કોઈ બાબતમાં નહીં. ક્યારેક પ્રિશા જીવનમાં એવું બન્યું કે પપ્પાને કોઈ સરપ્રાઈઝ આપ્યું અને દિવસ આજે પણ યાદ હોય કે મેં મારા પપ્પાને આ સરપ્રાઈઝ આપી હતી, આ ગિફ્ટ કરી હતી, અથવા આ અચીવમેન્ટ કરીને મેં મારા પપ્પાને જાણ કરી હતી? સરપ્રાઈઝ તો નહીં, એવો કોઈ પ્રસંગ કે જે પપ્પાની હાજરીમાં કદાચ બન્યો અને તમે એને અત્યારે કદાચ કહેવા માંગતા હો, જેમ કે તમે મેડલની વાત કરી કે હા એ મેડલની કેવું હતું કે એમને મને ફોન જોઈતો હતો. મારા ફ્રેન્ડ્સ બધા વાપરતા હતા અને હું ત્યારે આઈ થિંક 7th હતી, 8th આવવાની હતી. તો મેં કીધું હતું કે મને ફોન આપો, બધા વાપરે છે. તો એમને કીધું ના કોઈ એ જ હોય આ રીતે બહુ બધું સમજાય, સ્વભાવ બતાવી દીધો એમને. તો એમને મને પછી એમ હસતા હસતા કહી દીધું કે ઓકે ચલો ત્યારે ગોલ્ડ મેડલ આવે સ્ટેટમાં તો તને હું ફોન અપાવી દઈશ. તો હું તો બહુ સિરિયસ થઈ ગઈ, તો મેં કીધું કે બરાબર હવે પાછળ લાઈક ના પાડતા મને. તો મેં કીધું કે આ ટાઈમ એક ગોલ્ડ મેડલ તમારો પાક્કો છે સ્ટેટમાં. અને પછી એ હું તમને કહું છું કે પપ્પા પહેલા દિવસે નહોતા, એ સેકન્ડ ડે ના આવ્યા અને આવ્યા, મારી ઇવેન્ટ છે અને મને ગોલ્ડ મેડલ આવ્યો, એટલે એમના સામે, એટલે મારો હા લખી ચાવ અને મારો ગિફ્ટ બી હતો, એટલે ગોલ્ડ મેડલ પણ દેખાયો ને સાથે મોબાઈલ પણ દેખાયો. અને હું એડ કરવા માંગુ છું કે મેબી જે એને મને કીધું ને કે હું ગોલ્ડ મેડલ લઈને આવીશ તો તમે મને મોબાઈલ આપશો, એ વખતે એનું કોમ્પિટિશન બી સારું હતું, એની અગેન્સ્ટમાં જે છોકરીઓ હતી તે વર વેરી ગુડ, ને એટલે મને એ બી હતું કે આ એને નહીં કરી શકે, યુ નો શી વિલ, એટલે ગોલ્ડ મેડલ નહીં આવે, એટલે હું બી પાછો એટલો કોન્ફિડન્ટ કે ઓકે ચલ તને મોબાઈલ આપું કરીને. તમારે તો નુકસાનનો ધંધો જ નહોતો, જો ગોલ્ડ મેડલ લાવે છે તો મોબાઈલ આપવાનો નથી લાવતા, પણ મારા માટે વિન વિન સિચ્યુએશન. ગોલ્ડ મેડલ મને એને મળે તો 10,000 શું 50,000 નું બી એને ફોન લઈને આપત. ફોર મી ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ પ્રાઇડ કે મારી છોકરી સ્ટેટમાં ગોલ્ડ મેડલ લીધેલો છે, એટલે મારા માટે તો કોઈ નુકસાન હતું જ નહીં. બિલકુલ મિત્રો, કહેવાય કે પિતા શબ્દ અને પપ્પા જેને કહેતા હોય કે જે કંઈ ફાધર્સ ડેડી કહેતા હોઈએ એમાં એટલો બધો પ્રેમ હોય છે ને કે ઉપરથી પેલું શ્રીફળ જેવું હોય કે કડક બહુ હોય, પણ અંદર જો તમે ટચ કરો તો ખબર પડે કેટલું પ્રેમ છે, કેટલી લાગણી છે. અને કહેવાય છે કે પોતાના પહેલાં પોતાના પરિવારનું વિચારે એનું નામ પિતા, પોતાના પહેલાં પોતાના બાળકોનું વિચારે એનું નામ પિતા. એવું કહેવાય છે કે સવારે 9 થી રાત્રે 9 સુધી બોસ તમે શૂઝ પહેરીને તમારા ધંધા રોજગાર પર જાઓ તો તમને ખબર પડે કે કેવી રીતે પિતા આ બધું જ કરતા હશે. સાથે જ એવું કહેવાય છે કે
ઘરમાં એસી છે, બંગલો છે, લક્ઝુરિયસ આ તે બધું જ છે, પણ જવાનું જ તો ધંધા રોજગાર પર છે. ત્યાં પછી ગરમી પણ છે, ત્યાં પછી ભૂખ પણ છે, ત્યાં ટાઈમે પાણી પણ નથી મળતું, તો પણ એ બધું જ સહન કરીને એક પિતા એક છત્ર છે. માં ચોક્કસ છાંયડો છે પરિવારનો, પરંતુ થર્ડ છે ને એ પિતા છે. ક્યાંક થર્ડને ભૂલી જઈએ છીએ, આપણે છાંયડાને ધ્યાન રાખીએ છીએ. બ્રેક લઈશું, બ્રેક બાદ પણ આ પ્રિશા અને જે ઉત્તેજ એમના પિતા છે એમની સાથે ઘણી બધી વાતો કરીશું ફાધર્સ ડે નિમિત્તે. વેલકમ બેક. ઇન્ટરનેશનલ ફાધર્સ ડે 17 જૂન, અને જે પ્રમાણે ક્યાંક ઉત્તેજ રાવ એક પિતા અને સાથે જ પ્રિશા અમારી સાથે છે. અને કહેવાય છે કે જો તમારે માતાને ઓળખવી હોય ને કે માતાને દુઃખ છે કે સુખ છે કે શું છે, તો એનો પાલવ તમે ચેક કરો ને, પાલવ ભીનો હોય ને તો આપણને ખબર પડી જાય છે કે માતા ક્યાંક દુઃખી છે ને એકાંતમાં ક્યાંક રડી રહી છે. પિતાને ઓળખવા હોય ને તો એવું કહેવાય છે કે એનું ઓશિકું ચેક કરજો તમે, કોઈને નહીં કહે, અને પોતે જ પોતાની રીતે બધું જ ભાર આખા પરિવારનો પોતે જ સહન કરી લેતો હશે. ઉત્તેજ રાવ, ક્યારેક એવું બન્યું હશે જીવનમાં, કારણ કે ચઢાવ ઉતાર દરેકના જીવનમાં આવે, સુખ દુઃખ દરેક જીવન દરેકના જીવનમાં આવે, પછી અનિલ અંબાણી હોય, મુકેશ અંબાણી હોય, કે સચિન તેંડુલકર હોય, કે ઉત્તેજ રાવ હોય, કે દિલીપ દેસાઈ હોય, ક્યારેક એવી ઘટનાઓ આવી હશે પરિવારમાં કે નથી દીકરીને કહેવાતું, નથી પત્નીને કહેવાતું, ને પોતે જ સહન કરવાનું છે. પિતા તરીકે હું બાપ છું, હું મારી દીકરીનો પિતા છું, આવી ઘટના બની હશે જીવનમાં, શું હતી? અત્યારે ઇનફેક્ટ હમણાં જ મારે થોડા ટાઈમથી, એકાદ વર્ષથી આમે થોડુંક ફેમિલીમાં મારે, બિઝનેસમાં મારે હતું, જે હું આમે બહુ એક્સપ્રેસ નથી કરી શકતો, એટલે ઓબ્વિયસલી મને મારી ડોટરને વાઈફને એમાં ઇન્વોલ્વ કરવો નહોતો. અને એટલે એ ટાઈમ બહુ મારા માટે બહુ ડિફિકલ્ટ હતું કે બિઝનેસ રિલેટેડ હતું. અને એટ ધ સેમ ટાઈમ એ જ ટાઈમમાં એવું થયું કે પ્રિશાને બી સ્કૂલ ચેન્જ કરવાનો ટાઈમ થયો હતો, અને થોડા સ્કૂલમાં એને ટાઈમિંગ્સમાં સ્વિમિંગના લીધે પ્રોબ્લેમ થતા હતા, એટલે એને રેગ્યુલર એને એ કોપ નથી કરી, એના માટે બહુ ફિઝિકલી બહુ ટાયરિંગ થઈ ગયું હતું. સવારે 6 વાગ્યાનો દિવસ શરૂ થાય, એ રાતના 10 વાગે સુધી અમે બહાર રહીએ, સ્વિમિંગ, ભણવાનું, ફૂલ ડે સ્કૂલ, એટલે મારા માટે એ એક બહુ ચેલેન્જ હતું. બીકોઝ ઓફિસનું બી મારે મેન્ટેન કરવાનું, આ લોકોને કહું નહીં, અને પ્લસ પ્રિશાને સ્કૂલ ચેન્જ કરવા માટે એના કરતાં બી બહુ મોટો ચેલેન્જ થઈ ગયો હતો. બીકોઝ એ સ્કૂલ અમે એવું વિચાર્યું કે એને અમે સ્કૂલ એકલવ્યમાં ભણતી હતી, ત્યાંથી શિફ્ટ કરીને અમે ઉદગમમાં લઈ ગયા, મોર્નિંગ સ્કૂલ હતી, બપોરે ઘરે આવી જતી, એને ઘણો ટાઈમ મળતો હતો, પણ પ્રિશા કોઈ રીતે એને એડજસ્ટ ના થઈ શકી એ સ્કૂલમાં, એટલે એના માટે શરૂઆતમાં બહુ ડિફિકલ્ટ હતું. એટલે અને પિતાનું જે દિલ છે, પિતાનું જે હૃદય છે, એ વખતે અંદરોઅંદર વલોવાતું હશે બહુ જ. મને એમ થતું હતું કે મેં આ ડિસિશન કેમ લીધું, મારી વાઈફ સાથે રોજ મારે આર્ગ્યુમેન્ટ થાય, અને મેં એટલે સુધી કીધું કે આ વખતે એમને કીધું કે વી મસ્ટ હવે એને એક ઓપ્શન આપે કે ભાઈ તારે પાછા જવું છે સ્કૂલમાં, કે એને 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 કે બીકોઝ એ બહુ ડિપ્રેસ્ડ હતી, પણ એના લીધે મને એક હેલ્પ બિહાઇન્ડ ધ સીન એવો મળી ગયો કે એના ટીચર્સ ઉદગમમાં એના માટે બહુ જ હેલ્પફુલ હતા. એ લોકો એને સમજ્યા, અમને બોલાવે રેગ્યુલરલી, અને અમને કહે કે ડોન્ટ વરી, એને ટાઈમ લાગશે એન ઓલ. એ જે સપોર્ટ જે ઉદગમમાં જે ટીચર્સે આપ્યો ને, એ મારા માટે એક બહુ જ એક વેરી હેલ્પફુલ વસ્તુ હતી, જે આમની સાથે, કારણ કે આમની સાથે ડિસ્કસ કરું તો આનો તો એક જ હતો, મને બહુ ડિફિકલ્ટ થાય છે એડજસ્ટ કરવા માટે. એટલે જે મેં એના એ જે 2 વર્ષ મારા માટે હવે જઈને એ એક્સેપ્ટ થઈ કે નહીં પપ્પા આપણે આ બરાબર છે, એટલે આ વખતે મેં એને ઓપ્શન આપ્યો, મેં કીધું તું કહેતી હોય તો હું તને ઓપ્શન પાછો. પ્રિશા તમે પણ ક્યારેક જોયું હશે પપ્પાને ક્યારેક ટેન્સમાં હોય, ક્યારેક પપ્પા એકાંતમાં બેઠા છે ને એ વખતે પ્રિશાને અંદર થાય છે કે એવું તો શું હશે, પપ્પા આજે શાંત છે, પપ્પા આજે બોલતા નથી, પપ્પાને કંઈક ટેન્શન છે. ક્યારેક જીવનમાં આવો વિચાર આવ્યો તો ભલે ઉંમર નાની છે, પણ દીકરીને અને પપ્પાના રિલેશનમાં ઉંમરને કોઈ લેવા દેવા નથી, ક્યાંક ટચ કરી ગયા હતા એ વિચારો? હા, લાઈક એમને કીધું કે થોડા ટાઈમ પહેલાં એમને કંઈક બિઝનેસમાં પ્રોબ્લેમ હતું, પણ અમે પૂછીએ તો એ કહે નહીં કે બિઝનેસની વાત છે, તો નહીં સમજે કરી, પણ એ તો એમના મોઢા પર લાઈક દેખાઈ જાય કે હા કંઈ ટેન્શન છે.
એટલે એ જ વિચારતી રહું કે શું હશે, શું થતું હશે. તો ક્યારેક એવી ક્ષણ આવતી હશે કોઈ જ કારણ નથી ને પપ્પાને જઈને ભેટી પડો છો, પપ્પાની જોડે બહુ જ પ્રેમથી જતા રહો છો એમની નજીક, એવું એવું પણ બન્યું હશે, એવું થાય ક્યારેક? હા થાય, ખાસ કરીને રેગ્યુલર, ખાસ કરીને સવારે. હા, સવારે આવીને મારા બેડમાં આવીને એકદમ અંદર બેડ પર આવીને મારી સાથે યુ નો આવીને ભેટીને સૂઈ રહે 10-15 મિનિટ પછી અમે એકબીજાને આમ હાથમાં પકડીને બસ એનું કંઈક ફીલિંગ એટલે એક્સપ્રેસ નથી કરી, નો એક્સપ્રેશન, એમાં કંઈ એક્સપ્રેસ, બસ એ આવીને અમે ભેટી પડી અને દેટ્સ ઇટ. એટલે શું ફીલ થાય, શું દીકરી છે, આવી છે, ભેટે છે, એ જ દીકરીને મારો દિવસ ઘરે મોકલવાની છે, મારો દિવસનો એક બિગનિંગ થઈ જાય કે હવે હું ચા બી નહીં પીવું ને તો વાંધો નહીં. એટલે અમે આમ એમ થાય કે દિવસ આજે સુધરી જવાનો. કેટલું બળ મળે, કેટલી આમ હિંમત મળે, ગમે એવા પડકારો છે જીવનમાં? એમ કહું છું ને, એ જે હિંમત, જે તાકાત જે આવે છે ને, જે ડોટર આવીને તમને ભેટે અને એમ થાય કે યાર જગ જીત લ્યા. હા, આમ કે આજે તો હું આખો દિવસ એમને એમ કાઢી લઈશ પાણી પીને તો બી વાંધો નહીં. ચાલ, પ્રિશા માટે એવું શું છે જે એમણે કહ્યું કે જગ જીત લ્યા, ગમે એવા પડકારો છે, ગમે એવી મુશ્કેલીઓ છે, દીકરી આવીને આમ ભેટી, ધેટ્સ ઓલ. પ્રિશાનું શું કહેવું છે? મારે એ કોઈ દિવસ આવી રીતે લાઈક હું એમના જોડે આમ સવારે ઉઠીને, મારે ઉઠવું ના હોય સવારે જલ્દી, તો એમને જઈને હક કરી દો તો મને 15-20 મિનિટ એક્સ્ટ્રા મળે. અચ્છા, એવું છે, બિલકુલ. પછી પેલો પપ્પાનો સ્વભાવ તો નથી કે સુવા દે ને મને જરા શાંતિથી, શું આવી જાય સવાર સવાર મને ડિસ્ટર્બ કરે છે? મારું ઊંધું છે, મારે કે ચાલ ઉભી થા હવે. મારે તો મેસેજ મારો એ છે કે આઈ મીન હજુ આપણે આ જે ડિફરન્શિયેટ જે કરીએ છીએ ફોર બિટવીન સન અને જે ડોટરનું જે છે, એ મને આજ સુધી મને કંઈ બહુ કંઈ ખ્યાલ નથી આવ્યો કે આ કેમ. ડોટર હેઝ ઓલવેઝ બીન, આઈ મીન તમે જોવા જાઓ, આમ ખરેખર જોવા જાઓ તો તમારી લાઈફમાં તમે વિમેન રિલેટેડ મધર હેઝ બીન અ ડોટર, સો લેડી અ ડોટર, મધર, મધર ઇન લો, આ તમારી આખી, તમે અત્યારે હું તેમજ સમજું છું કે તમે યુ આર ઇન ધીસ લાઈફ બિકોઝ ઓફ યોર, બિકોઝ ઓફ અ વુમન, બિકોઝ ઓફ અ લેડી. અને અત્યારે મારે આ ડિફરન્શિયેટ લોકો કેમ કરતા હશે, મને તો આઈ મને તો આજ સુધીમાં હું તો કહીશ મને ખ્યાલ નથી. અને આઈ વોઝ વેરી હેપી કે મારી આ ડોટર થઈ, એના પછી આઈ સેડ માય લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી માય ડોટર. બિલકુલ પ્રિશા, એટલે મેસેજ મારે શું બોલવાનો કે આ એક બોન્ડ એક રહેવાનો જ છે ફાધર ડોટરનો, જે મેં બહુ જ નોટિસ કર્યો છે, હોય જ છે. અને કેમ હોય છે એનું કારણ નથી, નથી રાઈટ? હા, એના કોઈ વર્ડ્સ નથી, ધેર ઇઝ અ બોન્ડિંગ, બસ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ જ છે ફાધર્સ ડે નું ખરેખર, ફાધર્સ નું રિયલ સ્વરૂપ શું છે, દીકરી શું છે. આ એક પ્રયાસ કર્યો મંત્રાલય ન્યૂઝે કે જ્યારે દીકરી આટલું બધું અચીવમેન્ટ કરતી હોય છે ત્યારે એક પિતા તરીકે ફાધર્સ ડે નિમિત્તે એક પિતાની સાથે પણ રાખીને આપણે જાણીએ કે બાપ દીકરીનો સંબંધ આમ તો જગ જાહેર છે, પરંતુ એમની પાસેથી વાતો કરીએ તો આપણને ખબર પડતી હોય છે કે ખરેખર આ બોન્ડિંગ શું છે. અને કહ્યું ને કે એકવાર દીકરી આવીને ભેટી પડે, હક કરે તો જગ જીત લ્યા, અને દરેક પિતાના આ શબ્દો છે. નો ડાઉટ દીકરીને ક્યાંક કડક ભાષામાં કહેવું પણ પડતું હોય છે, એને ઘડવાની છે, એને દુનિયા સાથે લડવાનું છે, અને દીકરા દીકરી વચ્ચે હવે ભેદ નથી રહ્યો એવું પણ ક્યાંક પિતા કબૂલે છે. ફાધર્સ ડે નિમિત્તે આવતી ઉત્તજ રાવ અને પ્રિશા રાવ સાથેની વાત. ઉત્તેજી અને પ્રિશા, આપ ઉપસ્થિત રહ્યા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ઇન્ટરનેશનલ ફાધર્સ ડે નિમિત્તે એક પિતાની વાત અને વેદના સાથે દીકરીની વાલ અને દીકરીનો પ્રેમ. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.